નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આજે આપણે કંઈક નવી વાત કરવાના છીએ. જે દર વખતની જેમ અમારા જસદણ વિસ્તારની અંદર અને જસદણનું નામ આવે એટલે ખેડૂતોના મગજમાં એક આવી જાય કે ભાઈ કંઈક નવી વાત હશે. તો આજે આપણે એવી જ વાત જે છે એ અમારા કહેવાય ને કે ભાઈ સાફ કટરની વાત આપણે કરવાના છીએ. અને સાફ કટર એ અમારું જસદણનું નામ એ વિશ્વ લેવલે જે છે એ આજે પહોંચ્યું છે. ત્યારે એવા જે સાફ કટર જે છે એક ના ઇન્ડસ્ટ્રીઝ જે છે એની મુલાકાત આપણે લેવાના છીએ. અને એની મુલાકાત લેતા પહેલા ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. મોટા ભાઈ, તમારું નામ? ભાવિન. ભાવિનભાઈ રાઠોડ. ભાવિનભાઈ રાઠોડ. તમારું ગામ? જસદણ. જસદણ, બરાબર. તમે જે છે આ સાફ કટર જે છે આ ઇન્ડસ્ટ્રીની શરૂઆત ક્યારે કરેલી અને કેવી રીતનું કામ જે છે તમે આ બીજા ઘણા બધા ઉદ્યોગો હતા એની જગ્યાએ તમે આ શા માટે અપનાવ્યું? મારા દાદાએ આની શરૂઆત કરી હતી. આજે હું ત્રીજી પેઢી ઉપર છું અને બીજા બધું બહુ જોતા એવું લાગ્યું કે ખેડૂતને જે ચારો છે એ બહુ વેસ્ટ જ જાય છે. હા હા, બરાબર. એટલે પછી એવું મશીન ડેવલપ થતા ગયા પછી અમે આખું અમારી પાસે આખી રેન્જ ડેવલપ કરી. હા હા, બરાબર. નાના આટલા પશુ હોય તો નાનું જોઈએ, આટલા પશુ હોય તો એના કરતા મોટું જોઈએ, અલગ અલગ આખી રેન્જ ટૂંકમાં ક્રિએટ કરી. જેવો ખેડૂત એને એ પ્રકારનું મશીન જોઈએ, નાનો ખેડૂત હોય એને નાનું મશીન જોઈએ, મોટો ખેડૂત હોય એને મોટું મશીન જોઈએ, બરાબર. એટલે પછી અલગ અલગ કરતા ગયા અને એવી રીતના આજે અમારી પાસે બહુ મોટી રેન્જ ક્રિએટ થઈ ગઈ ઘાસ કટરની દુનિયામાં. અને આપણો માલ ક્વોલિટી અને ક્વોન્ટિટી બે વસ્તુ આપણી ત્યાંથી ખેડૂતને મળી જાય, બરાબર. ભવાની એટલે એક ટ્રસ્ટનું નામ આજે થઈ ગયું, આમ કે ગમે એ ખેડૂત એના ઉપર વિશ્વાસ ટ્રસ્ટ કરી શકે, બરાબર છે. આની અંદર જે છે આ જે સાફ કટર જે છે એ સાફ કટર જે તમે બનાવો છો તો એમાંથી કેટલા પશુથી માંડી અને કેટલા સુધી જે છે એની કેવી કેવી કેપેસિટીના કેવી કેવી ઓજારો જે છે એનો તમે ઉપયોગ કરો છો અને કેવી રીતનું જે છે એ તમારું નામ બન્યું છે? આજે ગાયનું પાલન બહુ બધા આયુર્વેદિક ઉપર પાછા વળી ગયા છે એટલે બધા જૈવિક ખેતી ઉપર આવી ગયા છે પાછા. એટલે ઘરે ઘરે ખેડૂત પહેલા વચમાં ગાય રાખતા ભેંસો રાખતા બંધ થઈ ગયા હતા, હવે પાછા એ બધા જૈવિક ખેતી ઉપર આવી ગયા એટલે પાછા બધાને પશુ રાખવા માંડ્યા, બરાબર. એટલે પછી કટિંગ જે થતું હતું એમને નાખી દેતા હતા, એમાં લોસ બહુ જતો હતો, બરાબર. એટલે માનો કે 80% જેટલો ચારો લોસ થઈ જતો હતો, ટૂંકમાં બગાડ થતો હતો. પછી ઘાસ કટર આવ્યો એટલે આમાં માનો કે 90% જેટલો ચારાનો બગાડ છે એ બંધ થઈ ગયો, ઓનલી 10% તો મિનિમમ થાય જ છે, બરાબર છે. એટલે એના હિસાબથી આખી આખું એ રીતના ડેવલપ કર્યું, બરાબર છે. તમારી પાસે અત્યારે કેટલા કેટલા મોડલ છે? અમારી પાસે અત્યારે ટોટલ મોડલની રેન્જ તો 12-13 જેવી છે, પણ પેલા નાનું 1.5 horsepower મોટરથી ચાલતું મશીન આવે, બરોબર. એટલે એ માનો કે કોકની પાસે અત્યારે વધારે માણસો એવા છે કે જેની પાસે વોચ 2 ઢોર હોય, 3 ઢોર હોય, કે ભાઈ કોકને પાસે 2-4 ઘોડા કોઈ રાખતા હોય કે 2-4 ગાયું ઘર પૂરતી રાખતા હોય એના માટે આ 1.5 horsepower નાનું મોડલ છે, બરોબર છે. હવે આ 1.5 horsepower ની આની કેપેસિટી કેવી રીતની છે? આની કેપેસિટી સારો જે છે એ કાપી શકાય મિનિમમ પર આમાં કલાક ઉપર હોય કેપેસિટી, એટલે 200 કિલો થી 450-400 કિલો જેટલું કટિંગ પર કલાકમાં થઈ જાય, બરાબર, પ્રતિ કલાક, બરાબર. લીલો સારો અને સૂકો સારો બે કાપી શકે? લીલો જે કટિંગની ક્ષમતા હોય ગમે એ મશીનની એ લીલા ચારાની જ હોય, બરાબર. સૂકો ચારો એના કરતા અડધો કાપે કારણ કે સૂકો ચારાનો વેટ હોય નહીં કાંઈ અને ક્વોન્ટિટી વધારે હોય, બરાબર. એટલે આ 1.5 ની મોટર સાથે જે છે એ કામ કરે છે, બરાબર. બીજા તમારા મોડલ ની મેં તો એવું સાંભળ્યું છે કે તમે સાથોસાથ જે આપણે કઈ ભડકું બનાવવું હોય જે માલ ઢોરને જે છે એ ટૂંકમાં આપણે મકાઈનું બરડું છે કે આપણો જે વધારાનું કહેવાય ને કે ભાઈ એ તો એનું ભડકું બનાવવા માટે પણ જે છે સાફ કટરનો ઉપયોગ કરો તો થઈ શકે. તો એ તમારું કયું મોડલ? આ મોડલ છે JB 700 પ્લસ. એટલે આમાં એવું છે કે આ સાઈડમાં ઘરઘંટી આવે. હવે ઘરઘંટીનો અત્યારે વધારે ખેડૂતોને એવું છે કે ભાઈ બહારનું જૈવિક ખેતી ઉપર આવી ગયા છે, બરાબર. એટલે બહારનું ખવડાવી તેમાં કાંઈક ને કાંઈક મિક્સ આવે અને પૂરો વિશ્વાસ કરતા નથી. એટલે આપણે આ ઘરઘંટી હારો હારો જોઈએ, એક મોટરમાં 2 વસ્તુ કામ કરે, બરાબર છે. તો આની અંદર જેવું ભડકું બનાવવું એટલે આમાં અલગ અલગ સાઈઝની જાળી હોય આવી રીતની, જેવું તમારે ભડકું બનાવવું હોય એ રીતનું ભડકું આખું બની જાય, બની જાય છે, બરાબર. તમારું સબસિડી માન્ય જે છે એ છે તો એ કયા મોડેલો છે? એ સબસિડી માન્ય મોડેલ છે ને એ આ છે JB 700. એ આ સબસિડી પાત્ર અને આના ભાવ જે કાંઈ છે એ આ ખેડૂત ઉપર ઓલરેડી આપેલા જ છે. હા હા, બરાબર છે. તો સબસિડી માન્ય પણ તમે માન્યતા પણ માન્યતા છે, બરાબર. આ મોડેલ જે છે કંઈક વિચિત્ર લાગે છે, આની હું ખાસિયત છે?
આ મોડલ જે છે એ જેબી 100 કરીને મોડલ છે. હવે આ જે છે એ રોલર વગરનું આવે, એટલે જેને વધારે બે વસ્તુ જોઈએ છે, હારવાર ભરડવાની અને કટિંગની, અને સસ્તું જોઈએ છે કે જે નાના ખેડૂત છે, શ્રીમદ ખેડૂત છે, એના માટે આ વસ્તુ છે. આની શું કિંમત હશે અંદાજે? આ તમને મોટર વગર 18,000 માં પડે અને મોટર સાથે 25,000 માં પડે. બરાબર. પણ આમાં પછી ભાવ થોડા ઘણા અપ ડાઉન થતા રહેતા હોય માર્કેટના હિસાબે. બરાબર. આ જે છે તમારું મોડલ જે છે એ મોટી ગૌશાળાઓ એના માટે છે? આ મોડલ એના માટે જેબી 200 મોડલ છે. હવે આ ડીઝલ એન્જિનથી ચાલુ થાય અને મોટરથી ને ઓપરેટ થાય, બે વસ્તુથી થાય. બરાબર છે. આની કેપેસિટી કેવી હોય છે? આની કેપેસિટી મિનિમમ 1 ટન 1 કલાકમાં. 1 ટન? હા, 1 ટન કાપી નાખ્યા 1 કલાકમાં. બરાબર છે. અને આ 50 ઢોર હોય, 50 થી 80 ઢોર હોય એના કામની વસ્તુ છે. બરાબર. પછી આ જે ઘંટી વાળું મેં દેખાડ્યું તમને, એ 15 થી 30 ઢોર હોય એના કામની વસ્તુ છે. બાકી બધા એ રેન્જના છે કે જેની પાસે 10 થી 30 ની વચ્ચે ઢોર હોય, એ 10 થી 30 ની વચ્ચે પશુ ગાયું જે કઈ હોય એ એના માટે ઉપયોગમાં આવી. તમારી ક્વોલિટી જે છે એ તમે જાળવી રાખો છો એ વાત જે છે કરી, તો ખેડૂત મિત્રો આપણે હવે આની ક્વોલિટી કેવી છે એના વિશેની વાત કરીએ. જોયું ને ખેડૂત મિત્રો કે ભાઈ કેવી રીતના જે છે એ આ મશીન બને છે એની વાત જે છે આપણે આજે કરવાના છીએ. તો આ મશીન જે અહીંયા આપણે લાઈવ જ જોઈએ કે ભાઈ અહીંયા જે કામગીરી થાય છે તો કેવી રીતની થાય છે. મોટા ભાઈ આની કઈ ખાસિયત છે કે જેથી કરીને સારા જે છે એ બીજા કરતાં જે છે એ જે માપ આપણે રાખ્યું એ જ કપીએ કેમ? એમાં આ બધા અત્યારે એ કરે જેબી 700 કરીને જે સબસિડી માન્ય મોડલ છે એ જ બને છે, અને જેબી 700 પ્લસ એટલે આ ઘંટી વાળા બને છે. બરાબર. હવે આપણી જે આ પ્લેટ આવે એ 5 mm ની પ્લેટ આવે એવી મશીનમાં. પછી માનો કે જે આ બ્લેડ, તો કે હાઈ કાર્બન સ્ટીલ ની બ્લેડ આવે આખી, જે કાપવાની કામગીરી છે, કાપવાની કામગીરી. આ રોલર જે છે એ ખેંચવાની કામગીરી કરે. એટલે પેલા જે ખેડૂત ને માનો કે અંદર હાથ આવવાની નાન તેન સમસ્યા હતી એ બધી નીકળી ગઈ હુકા, કારણ કે અહીંયા ખાલી અડાડી દે એટલે મશીન એની રીતના ઓટોમેટિક ખેંચી લેવાનું છે. એટલે ખેડૂત ને અંદર હાથ જવાની કઈ પણ જાતની સમસ્યા આવે નહીં. બરોબર. અને બ્લેડ જે પેલા જે બધા મશીન બનતા હતા એ બધા માં બ્લેડ ની બહુ તકલીફ રહેતી, ઘડી વડે ઘસવું પડે, ના કરવું પડે, તે કરવું પડે. પણ પછી એમાં કાર્બન સ્ટીલ લઈ આવ્યા અમે. બરોબર. કાર્બન સ્ટીલ થી બ્લેડ ઉતરે નહીં જલ્દી. બરોબર છે. એટલે ખેડૂતને કઈ ઘસવાની કે એ બ્લેડ બદલાવવાની બહુ ઓછી જરૂર પડે. બરાબર છે. એવું છે. સરસ. સાથે સાથે જે છે એ આ મશીનો તમે જે છે એ આની તમારી કેપેસિટી કેટલી છે, કેવી રીતના તમે બનાવો છો અને કેટલા એક દિવસના પર ડે બની શકે? અત્યારે અમારે રોજ 30 થી 40 મશીનનું ઉત્પાદન છે ડેઇલી, અલગ અલગ બધા મોડલ ભેગા કરીને 30 થી 40 મશીન બની ગયું. બરાબર છે. પણ પછી આમાં ક્યારેક ક્યારેક બીજી અમુક અનુકૂળતાના હિસાબે વધઘટ થતું રહેતું, ક્યારેક ડિમાન્ડ વધારે હોય તો વધુ પ્રોડક્શન થતું હોય એવી રીતનું હોય, પણ ઓલરેડી અત્યારે આ વસ્તુની ડિમાન્ડ છે જ. બરાબર. જોયું ને ખેડૂત મિત્રો કે આ હતી વાત એ એની ક્વોલિટીની, કે ક્વોલિટી જે છે એ ક્વોલિટીના નામે એ બાંધછોડ જે છે એ આ ભવાની ઇન્ડસ્ટ્રીની અંદર એ કરવામાં આવતી નથી. હવે આપણે જે છે એ જોઈએ, ડેમો જોઈશું કે ભાઈ કેવી રીતનું જે છે એ આની અંદર જે છે એ ઘાસ છે કાપવામાં કેવી રીતના હકાલા, એટલે એક વખત ખેડૂતને આખી ખબર પડી જાય કે આપણે કેવી રીતના યુઝ કરવું. હા હા, તે એ છે. આપણે જોઈ રહ્યા છીએ કે આનો લાઈવ ડેમો કટિંગ જે છે એ કહેવાય ને ભાઈ, કાપવાની અંદર જે એની સ્પીડ તમે જોઈએ કે સૂકો સારો તો જે છે નાખ્યા ભેગો નીકળી જાય, તો આ કટિંગ જે છે આ તમે જોઈ રહ્યા છો કે આનું કટિંગ 1 ઇંચથી 1.25 ઇંચ જેવું જે છે એ થાય છે. ખેડૂત મિત્રો આનું કટિંગ જે છે આ કામ કરવાની પદ્ધતિ જોઈ કે સૂકો સારો જે છે એની અંદર આપણે જે વાત કરવામાં આવે કે ભાઈ સૂકો સારાની અંદર જે આપણું વેસ્ટ મટીરિયલ જે હોય છે, ભાઈ વાત કરીએ એમ કે ભાઈ વેસ્ટ મટીરિયલની અંદર જે આપણું કુવળ છે કે ઢૂંહા છે આપણા બાજરીના કે કોઈ બાજરીની કડપ છે, તો એ એકલી નીરવામાં આવે માલને તો એ જે એ ખાતા નથી, ત્યારે આની સાથે જે છે જ્યારે એને મિશ્રણ કરી દેવામાં આવે, દાખલા તરીકે આપણો જે પાલો છે મગફળીનો એની સાથે જે છે આ મિક્સ કરી દેવામાં આવે તો એનો જે છે આપણે વધારાનો લાભ મળે છે. ખેડૂત મિત્રો
આ વાત હતી એ આ સાફ કટર ભવાની ઇન્ડસ્ટ્રીઝની એટલે કે આપણા સાફ કટરની. અહીંયા એક એ પણ જાણવા મળ્યું ખેડૂત મિત્રો કે અમારા જે કહેવાય ને કે ભાઈ જે આવડી મોટી ઇન્ડસ્ટ્રી હાંકે છે તો ગાય પણ જે છે એ ઇન્ડસ્ટ્રીમાં જ એ વાયની જે છે અહીંયા ગાય જે આપણે કહેવાય ને કે ગીર ગાય એ પોતે જે છે એ અહીંયા વસાવેલી છે અને સાથે સાથે એ સરસ મજાનું અમારા ખેડૂતો માટેનું કામ જે છે કરી રહ્યા છે. તો ખેડૂત મિત્રો તમને જે છે એ આ સાફ કટર વિશેની માહિતી કેવી લાગી? જો સારી લાગી હોય તો બીજા ખેડૂતો સુધી જે છે એ આ સાફ કટરની વાત કરજો. જે ખેડૂત મિત્રોને આવા સાફ કટર જે છે એ જોવે તો એને આ અમારા જસદણની અંદર એ અમારા કહેવાય ને અમારા ખેડૂત જ છે કે એ ખેડૂત જે છે એ પોતે ઇન્ડસ્ટ્રીઝની અંદર ગાય રાખે છે, બાકી તો ઘરે રાખી શકાય, વાડીની અંદર રાખી શકાય. તમે શા માટે અહીં રાખો એક આપણે ભાઈને જ પૂછી લઈએ, તમે અહીંયા ગાય શા માટે રાખી? અત્યારે આ યુગમાં ગાય રાખવી ફરજિયાત છે, કારણ કે અત્યારે બહારનું દૂધ બધું તમને ખબર છે કેવું રીતના આવતું હોય. હા બરાબર, તોય માણસો એને પ્રિફર કરે છે. પણ તમે આમ તમારી પાસે જો આ એક જ વસ્તુ હાથી છે, હા બાકી અત્યારે બધા પાકમાં ને એ બધામાં સીડ પેસ્ટિસાઇડ બધા એવા નાખી નાખીને જ આપણે ખાઈ છે. એક વસ્તુ તો આપણે દૂધ તો હાથી ખાઈ. બરાબર છે, એટલે એટલા માટે અમે પોતે જ રાખી છે. બરાબર, જોયું ને ખેડૂત મિત્રો કે ભાઈ ગાય જે છે એનું શુદ્ધ દૂધ ખાવા મળે આ હેતુથી જ જે છે એ ગાયને પાળવામાં આવે છે. સાથે સાથે ખેડૂત મિત્રો તમને એ પણ કહીએ કે હવે અમારે ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો પણ ઘણા છે. ખાલી ગાયનું દૂધ ખાવ એટલે પૂરતું નથી, પણ તમારે જે છે એનું જે અનાજ હોય, કઠોળ હોય, જે કાંઈ ખાવું હોય ને એ અમારો સંપર્ક કરજો. અમારી જે પાસે આ વિનુદાદા જેવા ઘણા બધા કહેવાય ને કે ભાઈ હજારો ખેડૂતો જે છે અત્યારે તૈયાર થયા છે કે માત્ર ને માત્ર ગાય આધારિત ખેતી કરે છે કે એની અંદર જૈવિક ખેતી કરે છે. તો ખેડૂત મિત્રો આપણે વાત કરતા હતા સાફ કટરની, તો આ સાફ કટર માટે જે છે જે ખેડૂત મિત્રોને અમારા હાઈ ખેડૂત પોર્ટલની અંદર જેને સબસિડી પાત્ર જે છે એ જેને સબસિડી મેળવી છે તો સબસિડી પણ આની અંદર છે, એમનામ જોવે તો પણ જે છે એ મળવા પાત્ર છે. તો જસદણની અંદર જ્યારે પણ જે છે એ તમે ખરીદવા આવો ત્યારે જે છે ભાઈનો સંપર્ક તમે કરી શકો છો. મોટાભાઈ તમારો એક નામ નંબર જે છે આપો જેથી કરીને ખેડૂતો જે છે એ તમારો સંપર્ક કરી શકે. હવે આમાં અમારું આટકોટ રોડ ઉપર જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ અમારા કારખાનાનું નામ છે અને આટકોટ રોડ ઉપર આવેલું છે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપની એક્ઝેટ સામે. બરાબર, અને ગુજરાત માટે એક આખો, ગુજરાતના ખેડૂતો માટે એક આખો અલગ જ ડિવિઝન અમે હકાલી છે. બરાબર, એટલે એના નંબર છે 77 11 99 15 15 99 15 15 15. હા, 7711 99 1515. બરાબર, આ જે છે એનો નંબર છે ગુજરાત માટે અલગ એક સ્પેસિફાઈડ, કારણ કે પછી એવું થાય કે ભાઈ બહારના વ્યક્તિઓ ફોન કરતા હોય તો ગુજરાતની બધા અલગ કરવા માટે એ ગુજરાત માટે આખું અલગ જ એક ડિવિઝન ચાલુ છે અત્યારે. સબસિડી વાળું, સબસિડી વગરનું, આ એક નંબર ઉપરથી બધી માહિતી મળી જાય. બરાબર, જોયું ને ખેડૂત મિત્રો આ વાત હતી સાફ કટરની. તમને જે છે એ આ જો વિડીયો સારો લાગે તો બીજા ખેડૂતો સુધી જે છે પહોંચાડવા પ્રયત્ન કરજો, જેથી કરીને એનું આપણે જે છે એ જે કહેવાય ને કે ભાઈ જે સારો જે છે એ આપણે બગડતો અટકાવી શકીએ અને સાથે સાથે એને પશુપાલનની અંદર જે આપણી જે જે આપણી જેની કાળજી રાખવાની જે વાત કરીએ છીએ તો સાથે સાથે ઝડપથી જે છે એને સારો ને નિર્ણય એવું થઈ શકે. તો આ વાત હતી સાફ કટરની. સાફ કટરના માધ્યમથી જે છે એ ઘણું બધી આપણે કામગીરી જે છે કરી શકવાના. બહારથી માનો કે લીલો ચારો રોજ નાના ખેડૂતોએ અમુક નાના ખેડૂતો એની જરૂરિયાત છે, અને માનો કે એમનેમ જે ઘરે ઢોર રાખતા હોય એની ખેતી ન હોય તો 12-70 રૂપિયા મણ અત્યારે મકાઈનો લીલાનો ચારાનો ભાવ છે. બરોબર, હવે એ નાખે તો પછી ઓગાટની અંદર નીકળી જાય છે ઘણો, ઓગાટની અંદર 70-60% એટલે એના પૈસાનો તો લોસ જવાનો જ છે, પણ આ વસ્તુ હોય તો 90-95% જેવું એને ફાયદો થાય. સરસ, એવું સરસ મજાની માહિતી એ ભાઈએ આપણને આપી, એ બદલ હું એજ એ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.